नमस्कार खेडूत मित्रों, आप सौ खेडूत मित्रों आ एग्री आर्ट यूट्यूब चैनल में हूँ हार्दिक स्वागत करू छू। खेडूत मित्रों, आज आप घऊना पाकनी नवी संशोधित जात विषय माहिती मेळववाना छे, तो आ वीडियो ने तमे संपूर्ण जोजो। खेडूत मित्रों, तमे आ यूट्यूब चैनल ने प्रथम वार जोता हो तो तेने लाइक करजो, सब्सक्राइब करजो अने बेल आइकॉन ने दबावजो, तथा बीजा खेडूत मित्रों ने पण वीडियो मोकलजो। तो नवी संशोधित जात GJW 463 गुजरात जूनागढ़ घऊ 463 जे वर्ष 2016 नी अंदर घऊ संशोधन केन्द्र जूनागढ़ एग्रीकल्चर यूनिवर्सिटी जूनागढ़ द्वारा बहार पाड़वामां आव्यु छे। आम तो मित्रों, तेने शोधाया घणो समय थई गयो, तो पण खेडूतो हजु सुधी आ नवी संशोधित बियारणनुं वावेतर करता नथी। खेडूत मित्रों, आ नवी संशोधित जात समग्र सौराष्ट्र माटे वहेला तेमज समग्र गुजरात माटे समयसरना वावेतर माटे भलामण करवामां आवी छे। वहेलू वावेतर करवू होय तो तारीख 1-15 नवेम्बर એટલે કે નવેમ્બરનું પ્રથમ પખવાડિયું, અને જો સમયસરનું વાવેતર કરવું હોય તો તારીખ 15-25 નવેમ્બર દરમિયાન કરવું, અને આ જે નવી જાત છે તે પિયત વિસ્તાર માટે ભલામણ કરવામાં આવેલી છે। ખેડૂત મિત્રો, ઘઉંના પાકની અંદર ઘેરુંનો રોગ અને તેના વિકાસના તબક્કા દરમિયાન જો ઊંચું તાપમાન જોવા મળે તો તેની સીધી અસર ઉત્પાદન ઉપર જોવા મળે છે, એટલે કે તેનાથી ઉત્પાદન ઘટે છે। પરંતુ આ જાત ઘેરુંના રોગ અને ઊંચા તાપમાન સામે પ્રતિકારક જાત છે, તેથી તેની કોઈ ઉત્પાદન ઉપર અસર પડતી નથી અને ઉત્પાદન છે એ વધુ મળે છે। ખેડૂત મિત્રો, આ જાતનું ઉત્પાદનની વાત કરીએ તો વહેલું વાવેતર કરવામાં આવે તો 5575 કિલોગ્રામ પ્રતિ હેક્ટર ઉત્પાદન મળે છે, સમયસરનું વાવેતર કરવામાં આવે તો 5091 કિલોગ્રામ પ્રતિ હેક્ટર ઉત્પાદન મળે છે, અને જો ખેડૂત મિત્રો બધા જ ખેતી કાર્યોનું ધ્યાન રાખવામાં આવે તો વીઘે 60-70 મણ સુધી પણ ઉત્પાદન મેળવી શકાય છે। ખેડૂત મિત્રો, આ જાતની ખાસિયત એ છે કે આનો દાણો GW 496 જેવો છે, એટલે કે ટુકડા ઘઉં જેવો છે અને સોનેરી છે, જેથી તેની બજાર કિંમત પણ વધારે મળે છે। આ નવી સંશોધિત જાતની અંદર પોષક તત્વોનું પ્રમાણ પણ વધારે પ્રમાણમાં છે, જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે, જેમાં પ્રોટીન 12.7%, મેંગેનીઝ 23.8 PPM, ઝીંક 31.9 PPM, કોપર 22.4 PPM, અને આ ઘઉંની રોટલી પણ ખેડૂત મિત્રો સોફ્ટ બને છે, એટલે કે પોચી બને છે। તો ખેડૂત મિત્રો, આપ સૌ જો આ ઘઉંની નવી સંશોધિત જાત GJW 463 વાવેતર આવનારી રબી સિઝન એટલે કે 22-23 દરમિયાન કરવા માંગતા હો તો કેવીકે અમરેલી તેમજ કેવીકે જામનગર જે બંને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના છે, તો તેમનો સંપર્ક કરો અથવા યુનિવર્સિટીની વેબસાઇટ www.jau.in પર તેની સૂચના અંગે જોતા રહેવું। તો આપ સૌ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર, અને આ નવી સંશોધિત જાતનું વાવેતર કરો અને વધુ ઉત્પાદન મેળવો, સાથે જ આ વિડીયો બીજા ખેડૂત મિત્રોને પણ શેર કરો।